સુરતમાં સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ નવનિયુક્ત મેયર દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવનિયુક્ત મેયર દક્ષેશ મામાણી પાલિકાના અલગ અલગ ઝોનની કચેરીમાં સરપ્રાઇઝ મુલાકાત કરી હતી, જેમાં તેમણે નાગરિકોને પડતી મુશ્કેલીનો તાગ મેળવવા પ્રયાસ કરી જરૂરી સૂચના આપી હતી. સુરતના નવનિયુક્ત મેયર એક્શનમાં આવ્યા હોય તેમ દક્ષેશ મામાણીએ અઠવા અને કતારગામ ઝોનની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. ઝોનની મુલાકાત લઈ લોકોને પડતી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો, તો સમસ્યા સંદર્ભે તાકીદે નિવારણ લાવવા અધિકારીઓને સૂચના પણ આપી હતી. મેયર દક્ષેશ માવાણીએ નાગરિક સુવિધા કેન્દ્ર અને આધાર કાર્ડ સેન્ટરની પણ કરી સરપ્રાઇઝ મુલાકાત, જ્યાં તેમણે રહેલા કેટલાક કર્મચારીઓ અને કેવી કામગીરી ચાલી રહી છે તેની વિગતો મેળવી હતી, સાથે જ કર્મચારીઓના કાર્યનું નિરીક્ષણ પણ કર્યું હતું. મેયર દ્વારા કરવામાં આવેલી સરપ્રાઇઝ વિઝિટથી ઝોન ઓફિસમાં થોડી વાર માટે હડકંપ મચી જવા પામી હતી અને કામ ચોરી કરતા અને કામના ટાઈમે અન્ય કામગીરી કરીને ઓફિસ ખાતે પોતાના કામ માટે આવતા લોકોને ધક્કા ખવડાવતા પાલિકા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો બીજી તરફ ઝોન ઓફિસ ખાતે આવનાર પ્રજાજનો પણ મેયરની આ રીતે અચાનક મુલાકાત લેવાની પદ્ધતિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને દરેક પદાધિકારી દ્વારા આ જ રીતે કામ કરવામાં આવે તો પાલિકા તંત્રમાં ચાલતી લાલિયાવાડી દૂર થઈ શકે અને તંત્ર અને કર્મચારીની કામ કરવાની પદ્ધતિ સુધરી શકે એવું માની રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2019માં અમલી મૂકવામાં આવેલ પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત 1200 જેટલી સાયકલો પૈકી 120 જેટલી સાયકલ આજે ભંગાર સ્થિતિમાં જોવા મળી રહી છે. શહેરના અલગ અલગ સ્ટેશનો પરથી ભંગાર સ્થિતિમાં લાવવામાં આવેલી આ સાયકલો પાલિકાના વર્કશોપમાં પડી છે, જે પ્રત્યેક સાયકલની કિંમત અંદાજિત 60,000 રૂપિયા જેટલી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને શહેરી વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકોને સરળતા પડી રહે તે માટે વર્ષ 2019માં પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત પાલિકાએ 1200 જેટલી અત્યાધુનિક સાયકલોની ખરીદી કરી હતી, જે પ્રત્યેક સાયકલની કિંમત અંદાજિત 60,000 રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. આ સાયકલો સુરતના અલગ અલગ 125 જેટલા સ્ટેશન પર મૂકવામાં આવી છે, જે સાયકલોની દેખરેખ કરવાની જવાબદારી પાલિકાના અધિકારીઓની છે. શહેરના 125 સ્ટેશન પર મૂકવામાં આવેલી આ સાયકલો પૈકી 120 જેટલી સાયકલો ભંગાર સ્થિતિમાં મળી આવી છે, જે સાયકલોની કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે, જ્યારે આ સાયકલોની દેખરેખ કરવામાં પાલિકાના અધિકારીઓ પણ ઊણા ઉતર્યા છે. ભંગાર સ્થિતિમાં લવાયેલી આ સાયકલો સુરતના લાલ દરવાજા ખાતે આવેલા પાલિકા સંચાલિત વર્કશોપમાં લાવવામાં આવી છે, જે સાયકલો રિપેર કર્યા બાદ ફરી સ્ટેશન પર મૂકવામાં આવશે. પરંતુ વર્કશોપમાં લેવાયેલી કેટલીક સાયકલો અતિ ભંગાર હોવાના કારણે રિપેર થાય તેવી સ્થિતિમાં નથી, જેથી પ્રજાના પૈસાનો વ્યય થતો હોય તેવી સ્થિતિ અહીં સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે બાદ આ સમગ્ર હકીકત સામે આવી હતી. સુરત શહેરમાં પબ્લિક બાયસિકલ શેરિંગ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. છેલ્લા 5-1 વર્ષથી આ કાર્યરત છે. 1200 જેટલી સાયકલ સુરત મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવી છે, પરંતુ ઘણા અસામાજિક તત્વો દ્વારા સાયકલો ગમે ત્યાં મૂકી દેવામાં આવે છે, તોડફોડ કરવામાં આવે છે. સુરત શહેરની આ છબીને ખરાબ કરતા લોકોને દંડનીય કાર્યવાહી એની સામે થવી જોઈએ એવી મારી માંગ છે. આવા લોકો કોઈ પણને દેખાય, કોઈ પણ જગ્યાએ સાયકલને નુકસાન કરતા દેખાય તો એમને પોલીસના હવાલે કરવા જોઈએ, નહીં તો 100 નંબર ઉપર ફોન કરી અને એમને પોલીસને હવાલે કરવા જોઈએ. દિનેશ કાછડિયાનું કહેવું છે કે જે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે તે અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી સ્ટેશન પર મૂકવામાં આવેલી સાયકલોનું કાગળ પર જ મોનિટરિંગ કરી રહ્યા છે, તો કેટલાક બેજવાબદાર નાગરિકોના કારણે પણ આ સાયકલોની પરિસ્થિતિ આજે ભંગાર હાલતમાં બની છે, જેથી જવાબદાર અધિકારીઓ સામે પણ આ મામલે કાર્યવાહી થાય તે જરૂરી છે. સુરત શહેરમાં વરસાદ બંધ થયા બાદ પણ પાલિકાના રાંદેર ઝોનમાં ભૂવો પડવાનું બંધ થતું નથી. સતત ટ્રાફિકથી ધમધમતા એવા ગુજરાત ગેસ સર્કલ પાસે સવારે અચાનક ભૂવો પડતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો હોવાથી ટ્રાફિક પર અસર પડી રહી છે. સુરતમાંથી વરસાદે લગભગ વિદાય લઈ લીધી છે, તેમ છતાં પાલિકાના વરાછા અને રાંદેર ઝોનમાં ભૂવો પડવાની ઘટના બંધ થતી નથી.
થોડા દિવસ પહેલા જ રાંદેર ઝોનમાં બે ભૂવા પડ્યા હતા, જેને કારણે લોકોને હાલાકી થઈ હતી. આ દરમિયાન વહેલી સવારે ટ્રાફિકથી વ્યસ્ત તેવા ગુજરાત ગેસ સર્કલ પર અચાનક ભૂવો પડી ગયો હતો. આ અંગે પાલિકાને જાણ થાય તે પહેલા પોલીસ દ્વારા મૂકવામાં આવેલા બેરિકેડ ભૂવાની આસપાસ મૂકી દેવામાં આવ્યા છે. આ રોડ પર સતત ટ્રાફિક રહે છે, તેમાં પણ પીક અવર્સમાં ટ્રાફિકનું વધુ ભારણ રહે છે. આવા સમયે જ ભૂવો પડતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે. સુરતના સજણ વિસ્તારમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ જ આરોપી નીકળતા પોલીસ ચોંકી ઉઠી છે. વાહન અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી અને ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પોલિસી પકવવા માટે પોતે જ આરોપીએ સચિન અને અલથાણ પોલીસ મથકમાં બે અલગ અલગ વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ તપાસમાં ભાંડો ફૂટી જતા ફરિયાદી જાતે આરોપી બની ગયો છે, જ્યાં સચિન પોલીસ દ્વારા આરોપી પાસેથી બુલેટ પણ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. સુરતના સચિન પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એપ્રિલ માસ દરમિયાન સુરતના સચિન પોલીસ મથકની હદમાં રહેતા અજય જીતેન્દ્ર દાસ દ્વારા સચિન પોલીસ મથકમાં બુલેટ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અજય જીતેન્દ્ર દાસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે પોતાની માતાના નામે રજીસ્ટ્રેશન થયેલી બુલેટ અજાણ્યા ચોર શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે, જે બુલેટ ચોરીની ફરિયાદ લઈ સચિન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સચિન પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ફરિયાદી અજય જીતેન્દ્ર દાસની જે બુલેટ છે તે બુલેટ તેણે 75,000 રૂપિયામાં અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી હતી. ત્યારબાદ આ બુલેટ અન્ય વ્યક્તિને 77,000 રૂપિયામાં વહેંચી મારી હતી. ઇન્સ્યોરન્સ કંપનીમાં પોલીસ FIR રજૂ કરી પોલીસી પકવવા માટે તેણે ખોટી ફરિયાદ પોલીસ ફરિયાદ કરી છે. સચિન પોલીસની તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવતા અજય જીતેન્દ્ર દાસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ પોલીસ પૂછપરછમાં ફરિયાદી અજય દાસ ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અજય ચિત્રંદન દાસે એપ્રિલ માસમાં સચિન પોલીસ સ્ટેશનમાં પોતાની માતાના નામે રજીસ્ટર કરાવેલ બુલેટની ચોરી થયેલ છે તે અંગેની ફરિયાદ આપેલી હતી. એ ફરિયાદમાં મુજબ ગુનો રજીસ્ટર કરી તપાસ તજવીજ ચાલુ હતી. એ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી હકીકત મળેલી કે ખરેખર આ બુલેટની ચોરી થયેલી નથી, પરંતુ ફરિયાદી અને કામના આરોપી અજયભાઈએ આ મોટરસાયકલ અન્ય જગ્યાએ ગીરવે મૂકીને 75,000 રૂપિયા લીધેલા હતા. ત્યાર પછી તેમણે ગીરવે મૂક્યા બાદ આ ફરિયાદ નોંધાવેલી ચોરીની ખોટી. તપાસ દરમિયાન હકીકત મળતા આરોપીને ફરિયાદીને ખુદને આરોપી તરીકે એરેસ્ટ કરવામાં આવેલો છે. આરોપીએ આ જ પ્રકારે પોતાની પલ્સર મોટરસાયકલ પણ અન્ય વ્યક્તિ પાસે મૂકી રોકડી કરી લીધી હતી, જે અંગે પણ પોલીસ મથકમાં ખોટી વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્યોરન્સ કંપનીમાં અલથાણ પોલીસની વાહન ચોરીની ફરિયાદની FIR કોપી રજૂ કરી પોલીસી પકવવામાં આવી હતી. આમ આરોપી દ્વારા બે અલગ અલગ ગુનામાં પોતે ફરિયાદી બની વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ તપાસમાં આરોપીનો ભાંડો ફૂટી જતા હાલ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં લંપટ શિક્ષકની હેવાનિયતનો પર્દાફાશ થયો છે. કાપોદ્રામાં સ્કૂલના શિક્ષકે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પોતે મરી જવાની ધમકી આપીને તેણીને અલગ અલગ જગ્યાએ બોલાવી શારીરિક અળપલા કર્યા હતા. એક દિવસ પહેલા આ સગીરા મોડી રાત્રે 2:30 વાગે ઘરે આવતા શિક્ષકની હરકતનો ભાંડો ફૂટ્યો હતો. કાપોદ્રામાં રહેતી 15 વર્ષીય સગીરા નામે અને તેની સામે રહેતી તેની બહેનપણી એક સાથે બહાર ગયા હતા. મોડી રાત્રે સુધી સીમા ઘરે આવી ન હતી. સીમાના પરિવારે રાજલના પરિવારનો સંપર્ક કરતા રાજલ ઘરે આવી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ રાત્રિના 2:30 વાગે સીમા ઘરે આવી હતી. ગભરાયેલી સીમાની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું કે સુદામા ચોક પાસે આવેલી સ્કૂલના શિક્ષક નામે મહેશ મનસુખભાઈ ગોંડલિયા છેલ્લા 2 મહિનાથી સીમાને હેરાન કરતા હતા અને મળવા માટે બોલાવતા હતા. આમ મહેશે સીમાને કહ્યું કે તું નહીં આવીશ તો હું મારા હાથની નસ કાપી નાખીશ અને મરી જઈશ. શિક્ષક આત્મહત્યા કરે તેવા ડરના કારણે સીમા તેને મળવા માટે જતી હતી, ત્યારે આ સ્કૂલ શિક્ષક મહેશ સીમાના શરીરના અલગ અલગ ભાગે અળપલા કરીને છેડતી કરતા હતા. આ ઘટના સાંભળીને સીમાના પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા. કાપોદરા પોસ્ટ વિસ્તારની એક સ્કૂલની સગીર વયની બાળાને
તેના શિક્ષક દ્વારા ફોન ઉપર વાતો કરીને લુભામણી લાલચો આપી અને જો તું મને મળવા નહીં આવે તો હું મારા હાથની નસ કાપી અને આત્મહત્યા કરી લઈશ, એવી રીતના દીકરીને ડરાવી ધમકાવી અને અવારનવાર અલગ અલગ જગ્યાએ બોલાવી તેના શરીર સાથે અડપલા કરી તે મુજબનો ગુનો કરેલ હોય, ભોગ બનનારની ફરિયાદ લઈ લઈ અને ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે. બનાવ અંગે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી શિક્ષક મહેશની ધરપકડ પણ કરી હતી. શિક્ષા સાથે જોડાયેલા અને ગુરુ તરીકેના પદને લાંછન લગાડતો આ કિસ્સો સમાજમાં આંખ ઉગાડનારો છે અને આવા હવસકોર શિક્ષકો દરેક જગ્યાએ હોય છે. પણ કેટલાક લોકો પોતાની સીમામાં રહેતા હોવાથી એવા શિક્ષકોનું પાપ બહાર નથી આવતું. જ્યારે કેટલાક શિક્ષકો સીમા ઓળંગીને જ્યારે આવી હરકતો કરે છે ત્યારે તેને જેલના સળિયા ગણવા પડી જાય છે. તો હવે સમય છે એક વિરામનો. જો ખબર આપ દેખના ચાહતે વો છૂટ જાય વો નહીં સકતા, વો બાત જો આપ સમજના ચાહતે રહ જાય વો નહીં સકતા, જો ખબર આપકે લિયે જરૂરી હૈ વો હમ ના બતાએં વો નહીં સકતા. રફ્તાર વાલી અસરદાર ખબરો કા બુલેટિન આંખ કાન ખોલ કે રોજ શામ 7 બજે સિર્ફ ઇન્ડિયા ન્યૂઝ પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર મોબાઈલ સ્નેચિંગ કરતી બે ગેંગ તથા ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર રિસીવરને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક નહીં બે નહીં પણ 115 મોબાઈલ ફોન તેમજ 5 વાહનો મળી કુલ 10,56,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં 10 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે વલથાણ કેનાલ રોડ પાસે અને કેમ 4 રસ્તા પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર મોબાઈલ સ્નેચિંગ કરતી બે ગેંગ તથા ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર રિસીવરને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 7,27,000 ની કિંમતના 115 મોબાઈલ ફોન, 5 વાહનો, ચોરીના મોબાઈલના હિસાબની ડાયરી તથા અલગ અલગ કંપનીના સિમ કાર્ડ તથા મોબાઈલ બેટરીઓ મળી કુલ 10,56,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં કામરેજ કોસંબા અને કડોદરા પોલીસ મથક મળી 10 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કડોદરા, કામરેજ અને પલસાણા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો વધુ બનવા પામેલ. એલસીબીએ કુલ 5 આરોપીઓ મોબાઈલ ચોરીના અને મોબાઈલના મુદ્દામાલ સાથે પકડી પાડેલા. જે 5 આરોપીઓ એ 10 ગુના કામરેજ, કોસંબા અને કડોદરા વિસ્તારમાં આચરેલ હોવાના નોંધાયેલા છે. તેમજ એ સિવાય એમની પાસેથી કુલ 105 મોબાઈલ બીજા પણ એમને ચોરી કરીએલા હોય, વંચકેલા હોય એવા પ્રકારના મળી આવેલા છે. 115 મોબાઈલ જુદા જુદા કંપનીના, અલગ અલગ પ્રકારના. તેમજ આ મોબાઈલ ચોરી કરવા માટે વાપરેલ 4 મોટરસાયકલ રિકવર કરવામાં આવેલા છે. એલસીબીએ 6 મોબાઈલ સ્નેચરની ધરપકડ કરી છે, જેમાં શાહરૂખ વાહિદ પઠાણ, અબુ તલહા મોહમ્મદ મંસૂર, જેનિસ નટવરભાઈ પટેલ, રાકેશભાઈ રાઠોડ, યોગેશભાઈ કિશોરભાઈ વસાવા, સાહિલ ફિરોજભાઈ ઘડિયાળી તેમજ મોબાઈલ રિસીવર તરીકે સિકંદર કાસિમ શેખની ધરપકડ કરી છે. સાથે મોબાઈલ રિસીવર વોન્ટેડ આરોપીઓમાં રોશન બીબી, મોહમ્મદ મુર્તુજા શેખ, મોહમ્મદ આતિક યાસીન સૈયદ, મુદસ્સર કાસિમ શેખ અને શોએબ ખાન શરીફ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના કડોદરા ખાતે એક યુવકનું અપહરણ કરી ખંડણી મંગાઈ હતી. કડોદરામાં સંતોષ અજયસિંહ નામના યુવકનું અપહરણ કરી 3,000 ની ખંડણી મંગાઈ હતી. જોકે પોલીસની સતર્કતા વડે 3 અપહરણકારોની ધરપકડ કરી યુવકને પણ મુક્ત કરાવ્યો હતો. સુરત જિલ્લાના કડોદરા ખાતે ગત માસમાં 12 વર્ષીય શિવમનું અપહરણ બાદ હત્યાની ઘટના સમી નથી, જ્યાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. કડોદરા નજીક વરેલી ગામે વલ્લભનગરની રાજદીપ બિલ્ડિંગમાં સંતોષ અજયસિંહ નામનો પરપ્રાંતીય યુવક મિત્રો સાથે રહે છે.
ગતરોજ રજા હોવાથી સંતોષ ફોઈના છોકરા સાથે કપડાની ખરીદી કરવા નીકળ્યા હતા. બાદમાં શિવ અને વિકાસ પટેલ નામના બે ઈસમોએ તો સંતોષ કો કહાં બચા પાતા હે એવી ધમકી આપી હતી, જ્યાં હાજર વિજેતા પાંડે અને બીજા ત્રણ ઈસમોએ સંતોષ અને સુમિત નામના યુવકને માર માર્યો હતો અને ચપ્પુની અણીએ સંતોષને બાઇક પર બેસાડી અપહરણ કરી ગયા હતા. 2 તારીખના રાત્રે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં અપહરણનો બનાવ બનેલો. એમાં સંતોષ કરીને 21 વર્ષનો યુવાનને 7 જણા તેના જ ઉંમરના જે યંગ છોકરાઓ હતા એમાં આનંદ, નયન, અનિલ એવા કુલ 7 જણા હોઈને અપહરણ કરીને એને લઈ ગયેલા. અને પછી આ જે અપહરણ થયેલું સંતોષનું, એ સંતોષના ભાઈ સુમિતને ફોન કરેલો અને 3000 રૂપિયાની માગણી કરેલી. પોલીસની સતર્કતાના કારણે સદનસીબે 3-3 આરોપી, જે 7 હતા એમાંથી 3 આરોપી પકડાઈ ગયેલ. અપહરણ બાદ અપહત સંતોષ ફોઈના દીકરા સુમિતને અપહરણકારોએ સંતોષ કો છુડાના હે તો 3000 લેકે વલ્લભનગર આ જાઓ એમ કહી ફોન કટ કરી દીધો હતો. બનાવ સંદર્ભે કડોદરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસની સતર્કતા વડે 3 ઈસમોની અટકાયત કરી લેવાઈ હતી, જ્યારે હજુ 4થી વધુ આરોપીઓ ફરાર છે. તાપી જિલ્લામાં નિષ્ઠુર જનતાની હીન કરતૂત સામે આવી, જેમાં ડોલવણ તાલુકાના ગળત ગામમાંથી પસાર થતો નેશનલ હાઈવેની બાજુમાં એક નિષ્ઠુર માતાએ નવજાત બાળક ત્યજી દીધેલી હાલતમાં બાળક મળી આવ્યું હતું. તબીબોના જણાવ્યા અનુસાર મળી આવેલું નવજાત બાળક માત્ર 3 દિવસનું છે. ડોલવણ તાલુકાના ગળત ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56ની બાજુમાં આવેલા જનરલ સ્ટોર પાસે 3 દિવસની બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. રાત્રિના કોઈ અજાણી સ્ત્રી દ્વારા અંદાજિત 3-4 દિવસનું નવજાત બાળકને તરછોડીને ભાગી ગઈ હતી. બનાવ અંગે ગળત ગામના નિશાન ફળિયાના હેમંતભાઈ હરિલાલ ગામિતે ડોલવણ પોલીસ મથકે નવજાત બાળક મળ્યાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે જઈ 3 દિવસીય બાળકને વ્યારા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાય છે. આ મામલે પોલીસે ગુનો નોંધી બાળકીની માતાની શોધખોળ પોલીસે આરંભી છે. બનાવ અંગે DYSP CM જાડેજા જણાવ્યું હતું કે ગળત ગામની સીમમાં અંદાજિત 3-4 દિવસનું નવજાત બાળક હાલ સારવાર હેઠળ છે, ત્યારે બાળકને સારવાર માટે વ્યારાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે અને હાલ બાળકની તબિયત સારી છે. ત્યારે ડોલવણ પોલીસે અજાણ્યા સ્ત્રી વિરુદ્ધ બાળકના જન્મ છુપાવવા માટે ત્યજી દીધેલ હોવાની ફરિયાદ લખી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જગતના તાતે દેવાના ડુંગર ખડકી મોંઘા બિયારણ અને કિંમતી જંતુનાશક દવાઓનો પાકમાં કરેલો ઉપયોગ નિષ્ફળ, કપાસના પાકમાં આવ્યો રોગચાળો, જેના લીધે હવે ખેડૂતો માથે હાથ રાખીને રડવાનો વારો આવ્યો છે. કાવી દેગામ જંબુસર સહિત તાલુકાના અનેક ગામના ખેડૂતોએ કપાસના પાકનું વાવેતર કર્યું હોય પાક નિષ્ફળ જવાની વકી વર્તાઈ રહી છે. કપાસના પાકમાં સુકારો અને આવ્યો રાતરિયાનો રોગ. ખાનગી બિયારણ કંપનીઓએ કરેલા બિયારણના ઉત્તમ હોવાના દાવા પોકળ સાબિત થયા છે. વરસાદના રિસામણા મનામણાની વચ્ચે ક્યાંક વરસાદ વધુ તો ક્યાંક ઓછો, ખેડૂતોની મુશ્કેલીઓમાં આફતના કારણે વધારો, ખેડૂતને ભારે નુકસાન થવાની સેવાય રહી છે ભીતિ. જગતના તાતને મોડે આવેલો કોળિયો છીનવાય તો નવાય નહીં. હજી સુધી સરકાર કે ખેતી ખાતાના અધિકારી અથવા ખેતી તજજ્ઞએ વિસ્તારની નથી લીધી મુલાકાત કે નથી કર્યું વિસ્તારમાં નુકસાનીનું સર્વે, એવું ખેડૂતો દ્વારા જણાવાઈ રહ્યું છે. આ ખેતરમાં હમણાં એક નવો પ્રકારનો એવો રોગ આવેલો છે કે કપાસ મોટો તો થઈ ગયો પણ ઉભો ને ઉભો સુકાઈ જાય છે, પીરો પડે છે અને પછી સુકાઈ જાય છે. હવે એ કૃષિ નિષ્ણાંત તો પાયે એમનું એ નથી રિઝલ્ટ કે આ કયા કારણે આને કયો રોગ કહેવાય એ પણ એ કોઈ કહી નથી શકતું અને અમારો ઉભો પાક સુકાઈ ગયો. હવે અમે એટલો ખર્ચો કરેલો, ધૂમ ખર્ચો કરીને આ ઉભો પાક કરેલો છે અને જ્યારે જો ટીંડા બરાબર આવ્યા નથી અને ઉભો પાક સુકાઈ જાય છે અમારો અને બિલકુલ જ સુકાય. પહેલાં 2-4 છોડો હોય છે, પછી બીજા દિવસે વધે છે, થોડા દિવસમાં વધે છે અને જો આનો નિરાકરણ ના આવે તો અમારું આખું ખેતર બેસી જાય અને ખેડૂતો પાયમાલ થઈ જાય. એકલું એક ખેતરમાં નથી, આખા જંબુસરના તમામ ખેડૂતોને આ પ્રોબ્લેમ છે. સર કપાસ મારો 5 રાઉન્ડ મારેલા છે કપાસની મોય,
પાવડે સુકાઈ ગયેલો કપાસ છે, બિલકુલ પીરો પડી ગયેલો છે, એનો કોઈ અમારે ઉકેલ લાવો તમે વહેલી તકે, કેમ કે અમારો સુકાતો જાય, ધારે ધારે કપાસ સુકાતો જાય છે, અમે ધૂમ ખર્ચો કરેલો છે ખેતીની અંદર, એનો અમને કોઈ અવળે ફળ મળતો નથી, કોઈ કૃષિ નિષ્ણાંત બી આવતો નથી અહીંયા આગળ જોવા માટે, એનો તમે અમને કઈ ઉકેલ લાવીને આપો, અમને કઈ કરતો કઈ વર્તન મળે, કેમ કે અમને ખર્ચો તો ખૂબ જ થયેલો છે, અમને કોઈ જાતનું અમારે એ હજુ કશું રૂપિયાનું લીધું નથી, અમને ખર્ચો પર ખર્ચો હજુ ચાલુ જ છે, હવે દવા વાળા પાસે જાય તો કે આ મારો તો આવ રહેશે આ મારો, ધારે ધારે બીમારી વધતી જાય છે, એનું એક સેજ બી એ અમને એ મળતું નથી. વિસ્તારના કિસાન પુત્રોમાં પાકનું સરકાર અને તજજ્ઞો દ્વારા સર્વે કરી નુકસાન મળે એવી ખેડૂત માંગ ઉઠી છે. જો સરકાર ખેડૂતોની સાંભળે તો ઠીક, બાકી જંબુસર તાલુકાનો ખેડૂત રાતા પાણીએ રડે તો નવાય નહીં. એક તરફ જ્યાં શરૂઆતમાં સારા વરસાદ બાદ સિઝન સારી જવાની આશા ખેડૂતો રાખી રહ્યા હતા, ત્યાં આવેલી આફત ખેડૂતોની આશા ધોઈ નાખી હોય એવું લાગી રહ્યું છે. જ્વેલર્સની દુકાનમાં કામ કરી ગયેલા યુવકે જ લૂંટનો પ્લાન બનાવી લૂંટના પ્રયાસની ઘટનામાં પોલીસે વધુ એક યુવકને પકડી પાડ્યો છે. આ ઘટનામાં આરોપીઓએ લાઇટર વાળી ગનથી લૂંટનો પ્રયાસ કરવામાં વધુ એક યુવક પકડાયો છે. પોલીસે શરૂઆતમાં 3 આરોપીને પકડ્યા હતા. સિંગળપુરના હરિદર્શનના ખાડા પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતા મુનિકેશ ધ્રુવ નારાયણ ગુપ્તા કતારગામના મગનનગરમાં કૃષ્ણા કોમ્પ્લેક્સમાં વૈષ્ણવ દેવી જ્વેલર્સના નામથી વેપાર કરતા હતા. તેમની દુકાનમાં 1.5 મહિના પહેલા 4 જેટલા અજાણ્યાઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. 23 ઓગસ્ટે સવારે મુનિકેશભાઈએ દુકાન ખોલતાની સાથે અજાણ્યાએ લાઇટરવાળી ગન બતાવી હતી. મુનિકેશભાઈએ બૂમાબૂમ કરતા લૂંટારૂ ભાગી છૂટ્યા હતા. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તૌફિક નાસિરભાઈ મકવાણા બાદ પ્રતિક ધીરુ ભુવા અને અશોક અમૃત ધાકડાને પણ પકડી પાડ્યો હતો. આ મામલે વધુ એક આરોપીને પોલીસે લૂંટ માટે આવેલા ભાવેશ ઉર્ફે અજય પ્રવીણભાઈ જીતિયાને પકડી પાડ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં નંદવાણા ટ્રાન્સપોર્ટના ઓટલા પર એક વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી છે અને જાણવા મળતી હકીકત મુજબ અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. ઉમરગામ તાલુકાના નવી જીઆઈડીસી ખાતે આવેલા નંદવાણા ટ્રાન્સપોર્ટના ઓટલા પર તારીખ 4 સવારે 6 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખાવાનું બનાવવાની નજીવી બાબતે ખોટું લાગી જતા હત્યા કરનાર આરોપી ઇસમ પવનકુમાર રામ સ્વરૂપ શકિયાનાએ છેલ્લા 2 દિવસથી ખાવાનું બનાવતું ન હતું તેવી નજીવી બાબતે ઝઘડો થતા આરોપી ઇસમે મોટા પથ્થર વડે સાથે રહેલા ઇસમ ઉપર વારાફરતી ઘા મારી ફરિયાદીના કાકા સાહેબ ઉમેશકુમાર બિરબલ શકિયાને કપાળના ભાગે તથા આંખ પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તથા મરણ જનાર વિનોદકુમાર દુર્ગા પ્રસાદ સખિયાને પણ કપાળના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તેનું કરુણ મોત નિપજાવ્યું હતું અને આરોપી ઘટના બાદ નાસી ગયો હતો. જે સંદર્ભેની જાણકારી ઉમરગામ પોલીસ કર્મીઓને મળતા તાત્કાલિક ધોરણે મોટા કાફલા સાથે પોલીસ કર્મીઓ પહોંચી ઘટનાની જાણકારી મેળવી હતી. ભાગી જનારા હત્યારા આરોપી ઇસમને શોધવાની તજવીજ હાથ ધરી ઉમરગામ પોલીસ મથકના PI VD મોરીએ વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટનામાં ટ્રાન્સપોર્ટના મજૂરોમાં આપસી વિવાદ બાદ ઘર્ષણ થયાનું અનુમાનની શંકા સેવાઈ રહી છે, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે તો અન્ય એક વ્યક્તિ ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. હાલ ઉમરગામ પોલીસે આ તમામ મામલે તપાસ શરૂ કરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.